ખેડૂતોના હામી અને લડાયક નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના જીવનકાળ પર નજર કરીએ તો તેમનો જન્મ 8 નવેમ્બર 1958માં જામકંડોરણામાં થયો હતો. બીએ સુધી અભ્યાસ કરી વિઠ્ઠલભાઈએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખપદથી કરી હતી, જે બાદ દાસની રાજકીય કારકિર્દીમાં સતત પક્ષકાલગીઓ ઉમેરાતી ગઈ હતી. 1990માં તેઓ ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2009 સુધી તેઓ ધારાસભ્ય તરીકે ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી ચૂંટાતા રહ્યા હતા. આ દરમિયાન તેઓ રાજ્યના ખાણ ખનિજ સહકાર અને સિંચાઈ વિભાગના મંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા હતા. 2009માં કોંગ્રેસે વિઠ્ઠલભાઈ રાદડિયાને પોરબંદર લોકસભાની બેઠક પરથી ટિકિટ આપી અને વિઠ્ઠલભાઈ આ ચૂંટણીમાં બહુમતીથી ચૂંટાયા હતા. 2014માં ફરીવાર ભાજપે તેમને પોરબંદર બેઠક પરથી ટિકિટ આપી અને ત્યારે પણ વિઠ્ઠલભાઈ રાદડિયા બહુમતીથી ચૂંટાયા હતા. નાદુરસ્ત તબિયતના કારણે તેમને રાજકોટમાં યોજાયેલી લોકસભા ચૂંટણી લડવાની ના પાડી હતી. વિઠ્ઠલભાઈ પોતાના સ્વબળે ગમે તે પક્ષની ટિકિટ પરથી ચૂંટાઈ આવવાની ક્ષમતા ધરાવતા લડાયક ખેડૂત નેતા હોય છેવટે તેમને છોટે સરદાર તરીકે પ્રસિદ્ધિ મળી હતી. તેઓ પોતાની ઉજ્જવળ રાજકીય કારકિર્દી દરમિયાન વર્ષ 2000માં રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. વિઠ્ઠલભાઈ રાજકીયની સાથે સાથે સહકારી ક્ષેત્રમાં પણ સતત સક્રિય રહ્યા હતા. સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં વિઠ્ઠલભાઈનો આજીવન દબદબો રહ્યો હતો. તેઓ 1995થી 2018 સુધી બેંકના ચેરમેન તરીકે કાર્યરત હતા. દેશમાં ખેડૂતોના કલ્યાણ માટે કાર્યરત સર્વોચ્ચ સંસ્થામાં નવી દિલ્હીની ઇફકોમાં વર્ષ 2014થી 2019 સુધી ડિરેક્ટર તરીકે પણ વિઠ્ઠલભાઈ રાદડિયાએ પોતાની ફરજ બજાવી હતી. સૌરાષ્ટ્રમાં ખેડૂત નેતાઓના શૂન્યાવકાશના સમયમાં વિઠ્ઠલભાઈ લડાયક ખેડૂત નેતા તરીકે ઉપસી આવ્યા હતા. વરસાદ ચાલુ છે અને વરસાદના માહોલની અંદર પણ ખેડૂતો પલળતા પલળતા આવી ગયા છે. તેઓએ ખેડૂતોના વિવિધ પ્રશ્નો માટે આંદોલનો છેડ્યા હતા, જેથી દાસની એક હાકલ પર સૌરાષ્ટ્રભરના ખેડૂતો ઉમટી પડ્યા હતા. સિંહ મરી ગયો તો ખેડૂત સામે 302 કલમ લાગી, પણ જયારે સિંહ ખેડૂતે માન્ય કે ત્યારે કેની સામે કલમ લાગી? જો જંગલમાં સિંહ નીકળી ગયો તો પોલીસ કાંટાના ઓફિસર ઉપર 302 લગાડવી જોઈએ. તેમના પ્રયાસોના કારણે રાજ્યના ખેડૂતોને અકસ્માત વીમો આપવાની શરૂઆત કરાઈ હતી. આવા ખેડૂતોના હામી, છોટા સરદાર વગેરે જેવા લોકવિરોધોથી સન્માનિત થયેલા વિઠ્ઠલભાઈ કેન્સરની બીમારી સામે લડત આપીને અમેરિકા જઈને સારવાર કરાવીને રોગમુક્ત થયા હતા, જે બાદ સતત નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા થોડા વર્ષોથી વિઠ્ઠલભાઈએ સક્રિય રાજકારણમાંથી અવિપત થવાનો નિર્ણય કરીને સમાજ સેવાનો લેખ લીધો હતો. વિઠ્ઠલભાઈ, અબ તકમાં આપનું સ્વાગત છે. આપે જે આ વર્ષ નબળું છે, ખેડૂતો ઓલું કરે છે, આપઘાત કરી રહ્યા છે, ત્યારે આપે જે યોજના બનાવી હમણાં પાક ધિરાણ પર વ્યાજ માફી, ખાસ કરીને ચાલુ વર્ષે અર્ધુષ્કાનું વર્ષ છે અને ખેડૂતો જેને કપાસ, મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં કપાસનું વાવેતર થાય છે અને કપાસના ખેડૂતોને પૂરા પોષણ ભાવ મળતા નથી, જેને કારણે ખેડૂતો સમાજ એક મુશ્કેલીમાં છે અને સરકારે મદદ કરી છે, થોડી ઘણી બીજા અંશે મદદ કરી છે, વ્યાજ માફી મદદ કરી છે, બધે કરી ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંકે હંમેશા ખેડૂતોની તરફી બેંક કરીશ. 2 વર્ષ પહેલાં પણ જે દુષ્કાળ હતું ત્યારે પહેલી કરવાની બેંક રાજકોટ જિલ્લા સહકારી બેંક હતી, એના તમામ ટૂંકી મુજબ ધિરાણ લેવાય છે. અમારે ચાલુ વર્ષે રાજકોટ જિલ્લા સહકારી બેંકે 1,550 કરોડ રૂપિયાનું ધિરાણ મગફળીને ખેડૂતનું ટૂંકી મુજબ ધિરાણ આપેલું છે. 1,550 કરોડ વ્યાજ લેવાનું ચાલુ વર્ષે સંપૂર્ણ માફ જાહેર કર્યું કે 0% 1,00,000 રૂપિયાનું ધિરાણ જે લઈ ગયા એને ફરીથી 1,00,000 રૂપિયા ભરવાના, અને ઉપરાંત આવતી સાલ જે ખેડૂતો સહકારી સંસ્થા જોડાયેલા નથી અને બેંકોમાં ઊંચા વ્યાજ રાષ્ટ્રીય બેંકોમાં દેવા જવા પડે છે, એવા તમામ ખેડૂતો ચાલુ વર્ષે આવરી અને સહકારી મંડળીઓ મારફત ધિરાણ મળે કોણ ધિરાણ છે. આગુવાડી ચાલુ વર્ષે કરે છે, ઉપરાંત ખેડૂતોને જે કાંઈ સાહેબ ધિરાણ જોઈએ જરૂરિયાત મુજબ
કોઈ પણ ખેતી ઉપયોગી ધિરાણ જોતા હોય એ ધિરાણોમાં પણ ચાલુ વર્ષે એના કુવાગાડામાંથી મગાટનો ઉધારો થયો છે. જે કંઈ સાગબોલામાં ગાંઠમાં પૈસાની મર્યાદામાં ઉધારો કર્યો છે, મકાનો બનાવવું તો મકાનોમાં પૈસાનો ઉધારો કર્યો. આ રીતે ખેડૂતોને પૂરેપૂરા પૈસા મળી રહી બેંકો મારફત ઓછા વ્યાજથી, એના માટેની સંપૂર્ણ જોગવાઈ કરી છે. અને આવતી સાલે કદાચ જે ચાલુ વર્ષે 1550 કરોડ થયા છે, એ ચાલુ આવતા વર્ષે જે અમે છૂટછાટ મૂકશું લગભગ 2500 કરોડ રૂપિયા ધ્યાન ટૂંકી મદદ ખેડૂતોને આવતી સાલ થવાનો અમારો અંદાજ છે. ચિત્ર શું લાગે છે સરકાર નું? અત્યારે શું પરિસ્થિતિ, પાકની શું પરિસ્થિતિ? આમાં ક્યારે હમણાં મગફળીના જો ભાવ તળિયા હતા, ખેડૂતો મગફળી માટે આંદોલન કરતા હતા, અને ઉચકાલી તત્વ બજાર ઉચકાલી કે જેમાં 20 કિલો ખેડૂતને 300 રૂપિયાનો ફાયદો થયો. આજે છાપાવાળા પણ એમ મળ્યા કે લખવા પ્રેસવાળા કે ભાઈ તેલના ભાવમાં સતાવ ચાલુ થઈ ગયો, આમ થયું તેલ થઈ ગયું. આમાં તો ક્યારેક ભાવ બજાર ઉચકાતું, ક્યારેક નીચે થતી હોય. અને આખી વૈશ્વિકમાં જ્યારે બજારો થઈ છે કે હવે કોઈ ભારતનો માર્કેટ નથી, આખા વિશ્વના માર્કેટ ઉપર લોકોને ચાલવું પડતું. ત્યાં ચાઇનામાં કપાસ ઉત્પાદન એટલું બધું વધારે થયું કે જે ગેસેલ ઇન્ડિયાની જે ઘાસલીઓ ચાઇનામાં પડી છે પાછી આવી હતી, એટલે કારણે ઘણો ખેડૂતોને કપાસમાં આવો ધક્કો લાગ્યો. એટલે આ ઇન્ટરેસ્ટ માર્કેટ થયું, એટલે ઘણી વખત કુદરતી ભાવમાં ઉચકાતા હોય, ભાવ નીચકાતા હોય, પણ ખેડૂતો પણ થોડીક સંયમ રાખી અને પોતે માલ સાચવતા છે. ખેડૂતોને એટલી મોટી ગોડાઉનની સગવડ વાળી આપી છે, ખેડૂતોને વધુમાં વધુ સબસિડી ગોડાઉન આપ્યા છે. ખેડૂત જો ગોડાઉન પોતાનું વાળીએ બનાવે તો રાજ્ય સરકાર તો 6% વ્યાજ સબસિડી પણ આપવામાં આવી છે. આવી ઘણી યોજના, ટ્રેક્ટર લે તો ટ્રેક્ટર ધીરમાં 6% રાજ્ય સરકાર સબસિડી આપે છે. આવી ઘણી યોજનાઓ છે. હમણાં રાજ્ય સરકારે 90% સબસિડીના ધોરણે સહકારી મૂલ્ય ગોડાઉન, વધુમાં વધુ રાજકોટમાં 200 ગોડાઉન ઉપર આપણે મંડળીને ઓછામાં 60 કરોડ રૂપિયા આપણે રાજ્ય સરકાર આવા પણ પૈસા લેવા. આમ સરકારે જે તે યોજનાનો વધુમાં વધુ લાભ રાજકોટ જિલ્લાના ખેડૂતોને સહકારી પ્રવૃત્તિ મળતો હોય ત્યાં સુધી. બીજી બેંકોની વસ્તુ અલગ છે, રાજકોટ જિલ્લા સહકારી બેંક એ પહેલેથી એક મજબૂત બેંક છે અને કાયમી માટે પહેલેથી હંમેશા અગ્રોહી હર હંમેશા આખા દેશની અંદર ઓછામાં ઓછા વ્યાજે પૈસા રાજકોટ જિલ્લા સહકારી બેંક મારફત ખેડૂતોને પૈસા મળતા એવા છે. ખેડૂતોનું ટોટલ હિત જોનારી બેંક તરીકે આપણે સહકારી પ્રવૃત્તિ ખેડૂતોની પ્રવૃત્તિ છે. હું હંમેશા કહું સહકારી પ્રવૃત્તિ ખેડૂતોની ભાગીદારી પેઢી છે. એટલે અમારે કે સહકાર માલિક કોણ? સહકારી ગ્રામીણ પ્રાથમિક ખેતી શિબિર છે, સહકારી દૂધ મંડી હોય એના માલિક એના શેર સભા થશે. જેના શેર હોલ્ડર છે, કોઈ પણ સહકારી સાહેબની શરાફી મંડી હોય તો માલિક કોણ? એના શેર સભા છે. શેર સભા છે, નક્કી કોણ માણસ વહીવટ કરનાર કોણ? નમે નક્કી કરીને કહે અમારા 11 કમિટી વહીવટ કરશે. વર્ષે આગળ જે વહીવટ કર્યો તમે કહે ભાઈ એટલું ધિરાણ કર્યું, એટલો આ કર્યો, એટલો ખર્ચો થયો, એટલો જાપ આ પૈસા એ ડિવિડન્ડ તમને આપે. એમ બેંક ઇફકો ક્રિફકો જેવી સહકારી સંસ્થા હોય, જિલ્લા સંઘ હોય, રાજ્ય દૂધ ડેરી હોય, આ બધી ખેડૂતોની ભાગીદારી પેઢી છે. જેમ સહકારી મજબૂત બને એનો ફાયદો વધુ બધું ખેડૂતોને મળવાનો છે હંમેશા. એક વિઠ્ઠલભાઈ તમે એવું પણ કીધેલું છે કે હમણાં થોડા વખતથી બનેલા હોય કોઈ પણ ખેડૂત સભાસદ કે એવું, એ લોકોને પણ લાભ આપવામાં? નહીં, અત્યાર લગી અમે નવા સભાસદ લેતા નહોતા કે જે રાજકોટ બેંકમાં જે સભાસદો હતા એ રાજકોટ બેંકમાં, કારણ કે એને રાજકોટ બેંકમાં જયારે પહેલાં સહકારી પ્રવૃત્તિમાં લોકો નહોતા જોડાતા કે ભાઈ સહકારી મંડીમાં શેર કાપે છે, આ છે તે છે, ત્યારે રાજકોટ બેંક શેર નહોતા કાપવાતા. જેને ખેડૂતો સહકારી ભાઈ રાજકોટ બેંકો માર્યા, પણ સહકારી માળખું જિલ્લાનું મજબૂત બન્યું, જેને કારણે હવે ખેડૂતોને મંડળીમાં આવવું આ ઓછા વ્યાજે પૈસા મળવા મળ્યા. અમે ઝીરો ડિક્લેર કરી નાખ્યું કે ભાઈ અમે વ્યાજ નહીં. રાજકોટ બેંકો કોઈ બોલી નથી, થશે નહીં, થશે રાજકોટ બેંકમાં ત્યાંને પૈસા ભરવા પડશે 5% ઇન્ટરેસ્ટ. અમે બધું માફ કરી નાખ્યું તો ખેડૂતો અહીંયા આવશે, એટલે હવે જે ખેડૂતો અહીંયા આવવા માગતા છે અમે એને સ્વીકારી નવું થયા આપવાના છે. ચાલુ બરાબર. અચ્છા બીજું, આપે એક હમણાં ડિક્લેર કર્યું કે હવે નવી બેંકો આપ માર્ચ સુધીમાં આપ નવી ખોલો. નવી બેંકો તો અમે ઘણી ખોલી રહ્યા છીએ અને ગામડાના છેવાડાના માણસ સુધી સહકારી લાભ મળે અને ઘર બેઠા પોતાને પૈસા બચત મૂકી શકે, ગામમાં પોતાના ગામમાં પૈસા ઉપાડે કે, એટલે મેક્સિમમ 2500ની જે વસ્તી હોય ગામો હોય જિલ્લામાં એવા તમામ ગામોની અંદર લગભગ મેક્સિમમ અમારી શાખાઓ અમે ખોલવાના પ્રયત્નો કરીએ છીએ. હમણાં જ 18 શાખાઓ બીજી મંજૂર થઈ,
કુલ 170 શાખાઓ કાર્યરત થઈ ગઈ છે. લગભગ 200 ઉપરનો ટાર્ગેટ અમારો જે 2500 ઉપરની જે વસ્તી છે એવા ગામોમાં અમારી બેંક ખોલવાનો ટાર્ગેટ છે. ઘર બેઠા સહકાર લાભ મળવો જોઈએ, પોતાના ગામમાં પૈસા મૂકી જોઈએ તે લઈ આવે, આ તે સુવિધા મળવી જોઈએ, બેંક નો આખો ઉદ્દેશ છે. બીજું વિઠ્ઠલભાઈ, હવે આવનારા દિવસોમાં આવનારા વર્ષોમાં આપ બેંક સાથે આ બધી બીજી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ, તો લોકોને લાભ થાય એવી કોઈ સુવિધા આગળ વધવાનો સરકારશ્રી તરફથી આપના? સરકારશ્રી તરફથી તો વારંવાર લાભો ખેડૂતને મળતા હોય છે. મેં તમને કીધું કે હમણાં થોડા 2 મહિના પહેલાં સરકારે જાહેર કર્યું કે પછી ટ્રેક્ટર તમે લીસ ફાઇનાન્સ, ટ્રેક્ટર બેંક એને ફાઇનાન્સ આપીશ, બેંક એને 12% પૈસા આપીશ, તો 6% રાજ્ય સરકારે સબસિડીમાં આપીશ, ખેડૂત કેટલું પણ 6% કૂવો કરવો તો એને 1.5 લાખ રૂપિયા લોનની જરૂર છે તો એ 12% પૈસામાં 6% સરકાર આપે છે, ડીપ ઇરિગેશનમાં સબસિડી આપે છે, ગાય ભેંસ લેવામાં સબસિડી આપે છે, આવી જે કાંઈ ખેત ઉત્પાદન જે માલ જે ખરીદવાનો હોય બંધ પડા કરવા છે એમાં સબસિડી આપે છે, આમાં વ્યાજ સબસિડી ઘણી આપતી છે, આજે 6% વ્યાજ રાહત આપી, કાલે 10% આપે, કાલે એમ કે ભાઈ 0% ખેડૂતને આપવાનું સારું થયું, પછી એમ કે ભાઈ 8% કે નાખો વ્યાજ, આ તો જે પરિસ્થિતિ સંજોગો પ્રમાણે ખેડૂતોને પણ ચાલવું પડે ને સરકારને પણ પરિસંજોગો ચાલવું પડે. આપણે એમ નહીં કે સરકાર લૂંટલી અમે લખેલી કહેવી, આપણે કંઈ ખેડૂતને લૂંટલી અમે ના કહેવી, પણ પરિસંજોગ જોઈને બધા વ્યવસ્થિત ચાલે તો માળખું ચાલ્યા રાખે. આપના અથાગ પરિશ્રમથી આ વટવૃક્ષ બની છે બેંક, ત્યારે આપ શ્રેય કોને આપો છો? જનરલ શ્રેય તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના શહેરી વિસ્તારના લોકોએ જે આ બેંકમાં વિશ્વાસ મૂક્યો છે, અને જે ઉત્તરોત્તર અમારી પાસે થાપણો જે વધારો થતો ગયો, અને ખાસ કરીને અમે રાજકોટની શહેરની અંદર જે મધ્યમાં બિલ્ડિંગ બનાવ્યું, પહેલાં રાજકોટના લોકોને એમ લાગતું ગામડાની એક નાની બેંક છે, આનો ભરોસો કરાય નહીં, પછી રાજકોટની મધ્યમાં જે બિલ્ડિંગ આવું બનાવ્યું સરસ, અને આખું રાજકોટ બિલ્ડિંગ જોયું, ત્યારે આ પહેલાં બિલ્ડિંગ આવું કાચમાં આખું બિલ્ડિંગ બન્યું કે આખા રાજકોટના લોકો જોવા એવા, ત્યારે એને ખબર કે આ બેંક તો મોટી કેપેસિટીવાળી છે, જેને કારણે શહેરી બિઝનેસની અંદર એવડો મોટો પ્રોફિટ થયો, ડિપોઝિટ એવડી મોટી મળી, અમારી સાથે લોકોએ વ્યવહારો કર્યા, અમારી પાસે ધિરાણ લોકોએ લીધા, એટલે મેક્સિમમ ગ્રામ્ય વિસ્તારની જે શાખાઓ છે એના કરતાં રાજકોટ શહેરની અંદર ડિપોઝિટ પણ અમને વધારે મળે છે અને પ્રોફિટ પણ અમે રાજકોટમાં વધુ બધું કરીએ છીએ. રાજકોટ શહેરનો પ્રોફિટ ઓછામાં ઓછો અમારો 50 કરોડ રૂપિયા પ્રોફિટ છે, રાજકોટ શહેરનો પ્રોફિટ 40 કરોડનો છે. આ રીતે જે આપ બીજી જે બ્રાન્ચ જે ગ્રામ્ય વિસ્તારની બેંકો છે જે રાજકોટનું બેંકમાં ડેવલપ કરેલું છે બિલ્ડિંગ આપે, ગામડામાં સારી બેંકો આપી છે, જે નવી બેંકો બને છે એ લોકોની સુવિધાની સારી સુવિધાની કારણ કે સારું જ હવે બનાવવું છે, આ જમાના અંદર ક્યાંય નબળું ચાલતું નથી, સારું હોય તો બધા ભરોસો કરે, રેકડી આપતો માણસ નીકળ્યો ગામમાં એમ કે ભાઈ 1000 રૂપિયા જોઈશ તમને ના પાડી દે પડતી, લોકો 10-20 લાખની ગાડી નીકળ્યો હોય, લકી બકીને ઘડી આપી હોય, 1 લાખ કપડાં પહેર્યા, એટલે કે 5000 તો ભૂલાઈ ગયા હતા, તો તમે સરનામું મોબાઈલમાં 5000 તમે આપી દો, ખરે બિચારો ભૂલી ગયો એમ, આ બહુગામાં આવી પૈસા આપણે મળ્યા, સારું લોકોને એવું તો મળ્યા ને, એ લોકોની સુવિધા 24 કલાક બેંક ધંધો થતું હોય, 24 કલાક લોકો રાતે ગમે ત્યારે મારા પૈસા લઈ જાય, ગમે ત્યારે અંદર ડ્રેસિંગ ટેબલ બનાવ્યા છે, બેનો દાગીના પહેરી જોઈ લે બરાબર છે, દાગીનો સારો નહીં વરી બટર બનાવી લઈએ, અહીંયા પાવડર રાખ્યો દાંતિયે રાખ્યો માથું ઓરી લઈએ પાવડર ભૂલી લઈએ, બધી સુવિધા આપી લોકોને. એટલે વિઠ્ઠલભાઈ, રાષ્ટ્રીયકૃત બેંક આટલી બધી અત્યારે યોજના મૂકે છે, એની સામે આપની સહકારી બેંક ટક્કર લે છે, એની એનું પાછળનું રહસ્ય મીન શું છે? એનો અમારા કર્મચારી મિત્રો બધા, અમારે રાષ્ટ્રીયકૃત બેંકનો કર્મચારી એના પગારથી મતલબ છે, બરાબર, રાષ્ટ્રીયકૃત બેંકનો કર્મચારી છે એ કોઈ લોકલ હોતો નથી, એ બિહારનો માણસ આ રાજકોટમાં નોકરી કરતો હોય, અહીંનો માણસ બિહારમાં નોકરી કરતો હોય, જ્યારે અમારા જે કર્મચારી છે જે તે મેક્સિમમ ગામ ગ્રામ્ય વિસ્તારના હોય, એ ગામનો હોય, એ ગામના દરેક માણસ ઓળખતો હોય, એની સાથે ભાવચારો સંબંધો, રાષ્ટ્રીયકૃત બેંક SBI બેંક હોય તો ત્યાં લોકો જાય નહીં, આ ડિસ્ટ્રિક્ટ બેંકમાં આવે ત્યાં આપણો માણસ બેઠો છે, ત્યાં જાઓ તમે બધી સ્લીપ ભરી દઈએ, તમારા પૈસા વ્યવસ્થિત ગણાવી દીધી, જોઈ લેજો બાપા ભૂલ નથી ને, જો આ તમારે પોચ બુક જાય સહી કરી દીધી, અમારો માણસ સમજાવે, ઓલા લોકો સમજાવે નહીં, એને કારણે લોકોને વિશ્વાસ નહીં, પોતાનું લાગે પોતા પણ લાગે, ડિસ્ટ્રિક્ટ બેંકમાં ખેડૂત પગ મૂકે ને તેમ લાગે મારી પોતાની બેંકમાં જાવ, અને રાજકોટ જાય એટલે બેંક પોતાની બેંક લાગે નહીં લોકોને, આ ઊભું કર્યું છે, આ જિલ્લાનું વાતાવરણ ઊભું થયું એના કારણે બધા મોટા બેનિફિટો મળ્યા.
વિઠ્ઠલભાઈ, આ તો નાણાકીય ક્ષેત્રની વાત થઈ, આપણે સામાજિક ક્ષેત્રમાં પણ એટલું પ્રદાન કર્યું છે, નાથદ્વારાની વાત કરી, તો હવે હરદ્વારની વાત કરી, તો હરદ્વારમાં પણ એક પેલું ભવન બનાવવા જઈ રહ્યા છો, નાથદ્વારામાં આ બેનમૂન બનાવ્યું છે, તો એના વિશે થોડુંક છણાવટ કરશો? અમે જે કાંઈ મહત્વ છે, અમે પટેલ સમાજના આગ્રહ તરીકે પટેલ સમાજનું ટ્રસ્ટ બનાવ્યું છે મેં, અને પટેલો જ્યાં વધુ વધુ દર્શન મળીએ, વધુ વધુ નાથદ્વારામાં જાય છે, દ્વારકામાં જાય છે, હરદ્વારા જાય છે, મથુરામાં જાય છે, આવા ચાર જે ધાર્મિક સ્થળ છે, સારા સરસ ભવન બનાવવાના, ત્યાં લોકો એ સારી રીતે રહી શકે, સારી રીતે જમી શકે, એની સલામતી રહી એવા સુધી નાથદ્વારા અંદર લગભગ અમે 50 કરોડ ઉપરના ખર્ચે બિલ્ડિંગ એ ચાલુ કરી દીધું. દ્વારકાની અંદર દરિયાકાંઠે 5-સ્ટાર હોટલ જેવું, કે લોકોને જોવું પણ હોટલમાં ન જવું પડે, દ્વારકાવાળા સમાજમાં બેઠા હોય તો લાગે હું જો ચોપાટી ઉપર દરિયા 5-સ્ટાર હોટલમાં બેઠો, એવું લોકેશનવાળું અહીં દ્વારકામાં 6 મહિનામાં કામ પૂરું થશે. એ લગભગ અમે 20 કરોડને ખર્ચા થાય છે બિલ્ડિંગ આખું 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 આધુનિકને શૂટરૂમ પણ બનાવ્યા છે. એમાં હરદ્વારની અંદર પણ એક સારામાં સારું મોડલ આખું બને સમાજ, એના માટે 6.5 કરોડ જમીન લીધી, એનું કામ ચાલુ હમણાં કરી રહ્યા છીએ અઠવાડિયે 10 દિવસમાં. મથુરાની જમીન લેવાનું પ્લાનિંગ થઈ ગયું, ત્યાં પણ વળી હમણાં નવી વખત દિલ્હીમાં પણ બનાવવા માટે, અમે દિલ્હીમાં પણ જમીન માગીશ સરકાર પાસે, કે જો થોડાક રાહત હોય દિલ્હીમાં જમીન આપે તો દિલ્હીમાં પણ, કારણ કે દિલ્હી એવી વસ્તુ છે કે કોઈ પણ માણસ ગયો હોય સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં, એ કાશ્મીરમાં ગયો હોય, હિમાચલમાં ગયો ફરવા, હરદ્વાર ગયો હોય, મથુરા ગયો હોય, તો એડ છે તો ત્યાં માણસ બે દિલ્હી દર્શન રોકાય છે, તો ગુજરાત ભવન છે તો ગુજરાતમાં બહુ મુશ્કેલી પડે છે. અમે બનાવી છીએ, લેવા પડે સમાજ બનાવી છે, અમારો સમાજ એનો પ્રમુખ છું બધાનો, પણ અમે બધા સમાજને ઉતાર આપીએ છીએ, કોઈ સમાજને અમે ક્યારેય ના નથી પડતા કે ભાઈ તમને નહીં આપીએ. સમાજમાં તમે એટલું કામ તો કર્યું, પણ સમાજમાં એક દ્રષ્ટાંત પૂરું પડે એવું કાર્ય પણ તમે કરેલું છે, આપના પુત્રવધુના લગ્ન, તો અત્યારે હરદ્વારમાં સમાજ બનાવી રહ્યા છે, હું બોલું આજે બે ત્રણ બોલો મેં પસંદ કરવાના છે, સારું એલિવેશન છે, બધા બરાબર સમાજ યાદગાર બનાવી દીધા છે, 5-સ્ટાર હોટલ બનાવી દીધી, ધર્મશાળાની બહારથી ઓપને લાગે તો એમ થાય કે નહીં બધા સવાલ. આ યોજના કેટલા વર્ષમાં? અમે પૂરું વર દોઢ વર્ષ બધું પૂરું હરદ્વારનું પૂરું થઈ જાય, અહીંયા અમે 6 મહિના ચાલુ થઈ જાય, ચાલુ છે ચાલુ. વિઠ્ઠલભાઈ, આ આપણે સમજ જે હરદ્વાર નાથ દ્વારા ઓપન ફોર ઓલ છે કે પછી કોઈ એવું? નહીં બધા માટે, બધા માટે, બધા માટે. તમે નાથ દ્વારા જાઓ તો આ એક છે થોડું ચાર્જ વધારે. હા બરાબર છે, 100-150 રૂપિયા ચાર્જનો ફરક રહે, સમાજનો અમારા સમાજનો માણસો 200 રૂપિયા ઓછા રૂમ મળે તો 200 રૂપિયા એટલે વધારે લેવા. બરાબર. વિઠ્ઠલભાઈ, વાત હું એ કરતી હતી કે આપના પુત્રવધુના લગ્નથી એક ખરેખર અનોખું ને સમાજને પ્રેરણા આપે ઉદાહરણ તમે પૂરું પાડ્યું, આ વિચાર સૌ પ્રથમ તમને આવ્યો કેવી રીતે? વિચાર આવ્યો કારણ કે જે ઘરમાં જે બનાવ કુટુંબમાં બહેનું હોય, ત્યારે એક નાના બાળકો, એક 150 દીકરો હતો ને 3 વર્ષની દીકરી, 4 વર્ષની બેબી હતી. હવે તમે મેં એને કહ્યું કે ભાઈ તું આ 2 કરોડ રૂપિયા, આપણું ઘર સુખી છે, તું બીજા લગ્ન કરે તારી સુખી થાય, અમારા કાંઈ આશીર્વાદ છે, તું તારે આવતો અમારી ઘરે, તું તો આવજો, અમને ના વાંધો નથી. પણ બાપ વગેરા દીકરા થઈ ગયા તો છોકરા નાના છોકરા મા વગેરા થઈ જવાના છે, આપણે છે એ આપણે સાચવવાના, કાલે હવે આપણું કુટુંબમાં શું થયું ન થયું, એના કરતાં આપણે એવું નક્કી એવું કર્યું કે ભાઈ આ દીકરીને આપણે ઘરે જ પહેણાવી દઈએ, સારો છોકરો ગોતો, ગરીબમાં છોકરો, કે આપણે કોઈ દિવસ મુશ્કેલી ન પડે. અને મિલકત જે હતી એના નામની બધી હતી, અમારા કલ્પેશના મિલકત હતી, એની જમીન હતી, એનો બંગલો હતો, એની ખેતીની જમીન હતી, બીજી જમીન હતી, એ બધી મિલકતો એના માટે, એના વારસા એને જ આવવાની મિલકતો. તો આપણે સારો છોકરો, મારા મારા મોટો દીકરો છે સુરત છે ને, બીજો બિઝનેસમાં કામ કરતો છોકરો હતો, નોકરી કરતો, આપણો છોકરો અનુકૂળ લાગ્યો એટલે એને આપણે ઘર જ મારી રાખ્યો છે. આપણે એમ નહીં કે તું આને લઈને બીજા મારા છોકરા બીજે રહ્યો ગયા નહીં, આપણા 5 કરોડમાં બંગલામાં પેલેલું મૂળ ત્યાં નિયા કર્યો, જે મેં વાસ્તુ નહોતું કર્યું મકાનમાં, 2 મકાન બનાવ્યો છું 5-5 કરોડના. અમે એક મારો જે લલિત છે એ સર લીએ અને કાવડા 2 એક સાથે રહેવા ગયા, 5 કરોડના બંગલામાં એને રહેવા દીધા, એના મા બાપને રહેવા દીધું છૂટાને છોકરાના, એને કે દીકરો હતો, તમે સાથે રહ્યો સુરતમાં કામવાળી બાઈકો તો 10,000 પગાર લઈએ, પગી 10,000 લઈએ, તો 20,000 જેવા ખાઈ પીને મજા કોમ ભેગા, સમાજમાં જાવ હોય તો ઘર હેઠળ ના રહીએ,
એનો એનો દીકરો છે ભાઈ, ગયો ભાઈ બધા સાથે, હું ખાઈ પીને હું મને લઈ જવાનો છે, આનંદ કિલો લીધો બધા. તો વિઠ્ઠલભાઈ, આ તમે જે પ્રેરણાદાયી પગલું ભર્યું છે એના પરથી સમાજને, તમે જે પુત્રવધુ ને પુત્રીમાં જો ભેદ કરતા હોય છે એવા લોકોને તમારો શું સંદેશો? એવા લોકોને જો જેનો સ્વભાવ એવો હોય, બધાને સ્વભાવ સરખા હોતા નથી, પણ આ રીતે જો બધા જોવે તો એના એના જે કદાચ એને બાળક ન હોય તો વસ્તુ એક અલગ છે, કે બાળકોને ચિંતા ન હોય. તમારા જે બાળકો છે ને એના, તમારા દીકરા જે બાળકો છે એને તો કંઈક પ્રેરણા ઓછ મળવો જોઈએ ને એનો. એને કમ છે કે હાલો બાપ જે થોડો ખરાબ નીકળ્યો, આપણે છોકરો ગોઈતો એ નથી બરાબર સાચો, તો એને માં તો સાચવે ને, એને એમ છે ને મારા બાળકો છે, એટલો જ ફર પડવાનું પ્રોબ્લેમ, ઓલું કોણ પછી નુકાલો. આમ ઘણા એવો ફેર પડે ને લોકો એનો શું રહ્યું, આ પગલાં જો લઈએ નાની ઉંમરમાં જ્યારે છોકરાનું મૃત્યુ થાય છે ને દીકરીનું જો મૃત્યુ થયું, બીજા દીવ હમણાં છ મહિના ગોતવાનું પરિણામી દઈએ તો મને ગોતવા, કાલે છોકરી હારી ગોતવા આપણે છોકરાને પરિણામી દઈએ, આનું તમે કેમ નથી કરતા? અને નહીં, એનો ધોળો બધા લીધો અને મને આનંદ દીધો કે આખા દેશના નિજમાં એવું, આખા કોઈ દેશનો એવા નિજ નહીં, આખા દેશના કોઈ છાપો એવું નહીં, એવું સાપતા એવું બોલ્યું નહીં હોય, હા એક કોઈ મીડિયા એવું નહીં હોય, મીડિયા તમે ગયો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગયો, કોઈ પણ ઓલ ઇન્ડિયા ટોપ પર ટોટલી પ્રેસમાં મને સમાચાર એવું સમજી દીધું. દિવ્ય ભાસ્કરની પચી આવૃત્તિ, પચી પચી આવૃત્તિ મેં ફોન પેજ ઉપર બધાએ નોંધ લીધી, બધાએ નોંધ લીધી. બીજું વિઠ્ઠલભાઈ, આ તમે કાર્ય સામાજિક કરો છો, આ કાર્ય હવે એક શૈક્ષણિક ક્ષેત્રે પણ આપણું એવું હરણફાળ તમે ભરી છે કે બેનો માટે કન્યા છાત્ર, એટલે એ જ કહું છું, એમાં પણ આપણે એટલું યોગદાન આપ્યું છે કે એની કોઈ એનો જોટો જડે એમ નહીં શબ્દ. તો આપણે રાજકોટમાં એવું તમે કદાચ મેં તમે હોસ્ટેલ બાય તમે જોયું તો રાજકોટ જોયું, તમે જગતનાકા પાછળ 12માં ટાવર બનાવ્યું છે, 5-star હોટલ જેવું બનાવ્યું, અને એમાં બધી જ્ઞાતિ એનો પ્રવાસ આવે છે. એટલે કન્યા કેળવણીમાં આપ એટલું બધું કામ છો, બનાવ્યું છે અમારા સમાજે, મારા હું એનો પ્રમુખ છું, તમે જે છે પ્રમુખ બન્યો, પણ રહેવાની બધી જ્ઞાતિ છોકરી જશે, કોઈ નાની નોકરી અથવા નાનો વર્ગ કે 12 છોકરી ના 10,000 નોકરી કરતી હોય એનું કંઈ ભાડે રહી થાય પૂરું ન પડે, એવી બહેનું ઘણી બહેનો એમાં નોકરી કરી રહી છે, હોસ્ટેલની અંદર ભણવાનું ચાલુ કર્યું છે, હોસ્ટેલ બધી આપણી સુવિધા અહીં આપી છે, અને ખાલી વર્ષના 20,000 રૂપિયા આખા વર્ષ લાગેલા, 20,000 તમે બાઈ તમે પ્રાઇવેટ જાઓ 50,000 રૂપિયા લઈએ છીએ, કેટલા 50 તો એ સલામતી નહીં, સવલત સલામતી નહીં. જામકંડોળામાં શૈક્ષણિક સંકુલ આપણે બનાવ્યું છે, એ પણ એક બેનમૂન છે, આપને આ વિચાર બધો ક્યાંથી વિઠ્ઠલભાઈ આવે છે? વિચાર એક વાત આમાં કઈ એમાં એના એના ચોપડાનું હોય, સમજ્યા, આવતું હોય માણસ સહકાર જતો ધબધો આગળ હાલતી જાય, જેમ આમું છે કે તમે એક સારી ભાવનાથી કામ કરો ને તમે પાછા ના પડો, કોઈ પણ ક્ષેત્રમાં તમે મન મક્કમ રાખીને પડો કે મારે કરવું છે, આપણને એમ લેવું એટલે પરિણામ આવે, બાકી તમે એમ જોવાનું શું થશે, થાય નહીં થાય, આમ થાય તેમ થાય, શું થાય નથી થતું, રાજનીતિમાં એવું છે, રાજનીતિમાં તમે એમ કહો નાનો હું હારી શું થાય આમ કરે, લડાઈ મેં તમને લડી લઉં છે, તરિયા લગી એ થાય આમ દામ સામ બધું, એ ભાઈ સાહેબ કહી દઉં કોઈનો કાઠલો જયારે કોઈને કહી દઉં બંધ કર્યો કે મને બંધ છે, કોઈને એમ કહ્યું ભાઈ તારો ભાવ બોલ હાલ બોલતા કિંમત બોલ કેટલી કિંમત હાલ જોખી લે હાલ તને, તો રાજકારણ હાલ બધા એ છે તો જ છે, પણ નિશ્ચિમંતી કોઈ પણ જગ્યાએ આવ્યો ને એટલે કોઈ દિવસ પાછા નહીં પડે. પણ વિઠ્ઠલભાઈ એવું કહે છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર, તો આ બધામાં કોઈકનો ને કોઈકનો તમને આંતરિક બાહ્ય ના બધા જો ફેમિલીનો સહયોગ હોય, ફેમિલી મારે કોઈ મળે છે, એની નાનો મળે, મારો મિત્ર વર્તુળ એવડું મળે છે, સર્કલ બધું એવું છે, મારા ચાહક વર્ગ એવડો મોટો છે, જે મારી કામગીરી નોંધ લેવાનો છે, પછી અમારા સમાજના જે માણસો એ મને કોઈ પણ જગ્યાએ હું પોતે જ આવું બહુ, જેમાં 90-95 લોકો કોઈ પણ પાર્ટી મને મારા સમાજના લોકો મત આપે છે, લેવા પડે સમાજના મને 90-95 લોકો કોઈ પણ જગ્યાએ હોઉં, પાર્ટી નહીં, રાજપામાં હોઉં, કોંગ્રેસમાં ભાજપમાં હોઉં, એ મને મારી વ્યક્તિગત કામગીરીના મને લેખાયો મત આપે, એવા બધા લોકો મારા મિત્રો શુભેચ્છકો છે, જે એટલે અમે સંબંધો સારા રાખ્યા છે, અને હંમેશા જેટલા રાજનીતિમાં કોઈ પણ છે લાઈ રહ્યો તમે એટલો તમને ફાયદો, હું આ છાપાવાળા તમે લખો ને સારું નરું લખો ને કોઈ તમને ફોનનો હું કામ ખરાબ ન લખાવું રહી છાપામાં આવવું જોઈએ, છાપા પેલે પાને તમે મામલેદાર વિઠ્ઠલભાઈ માર્યું ભલે માર્યું નામ તો પેલે પાને એવું કીધું ભાઈ ધમાલ થઈ,
હું કલેક્ટર ધમાલ થઈ અને એમાં આવી ગયો સાબામાં આવ્યું સાબા ફ્રન્ટ પાર્ટ આવ્યું અને તમે કોકને આજે ગુજરાત સમાજમાં કોકને માર્યો અધિકારી ઝઘડા થયા હોય 25 લાખનું જેમની જાહેરાત આવી તમારી બધા એમ વિશ્વાસી જીવે છે રાજકારણમાં હે એટલે હું છે ને પ્રેસને કહી દઉં તમે ગમું લખવું લખો મને વાંધો દઉં હું કોઈ પ્રેસ ચોખડ જ ન કહું એક રેડિયો આવ્યો લખાય લખીને કોઈ જેમ કોઈ નથી બોલ્યો સમજી નથી બોલ્યા તમે કાંઈ હતો તમારે તમે એક દિવસ એમ કહો તમે પ્રેસમાં કહો આ કરીશ આમ કરીશ અને બીજે ત્રણ પ્રેસમાં કહો આવવા નથી બોલો કોઈ દબાણથી એટલે તમારે રાજ્યમાં બીજી વાર પ્રેસ ભરોસો ન કરે મારો નિયમ જો કોઈ બોલો હું કોઈ પાર્ટી મારી આખી ગઈ ને તો હું કંઈ નહીં કહું હું બોલું તો ઉત્તરદાયિત્વ કે ધરોહર એનું ટૂંકમાં એનું ભવિષ્ય શું વિઠ્ઠલભાઈ કોના હાથમાં સોંપશે છેલ્લો મારો સ્વામ જયેશ ત્યારે છે ધારાસભ્ય બની ગયો મિનિસ્ટર બની ગયો સરકારમાં મારી કન્યા બધી જામકણી સંસ્થાઓની જવાબદારી મેં આપી દીધી ટ્રેનિંગ કરે છે આમાં પણ મારો લોકો ટ્રસ્ટી છે નાગદ્વારા ટ્રસ્ટમાં જે બધી કરોડોની મિલકત બધી એમાં છે એ તો બધા એ તો વારસાગત ઊભું થવાનું છે બીજા મિત્રો હોય ટેકેદાર હોય થવાનું એટલે ક્રમશઃ એ રીતે ઉત્તરદાયિત્વ ધારાસભ્ય મિનિસ્ટર થઈ ગયો છોકરો બીજો હોય જોવા ગયો અંબાજી ગયો ને તો હોપુજભાઈ કરોડભાઈ ને આવડી કરોડો મિલકત હોય એનો વારસદાર તો વ્યવસ્થિત રાખ્યો કરવો પડે ને મિત્રો હોય મિત્રો હોય સારા મિત્રો હોય એને કહ્યું ભાઈ તમે સહભાગી બનો બધા ટ્રસ્ટી મને ટ્રસ્ટી હોય બધા સારું ભગવાન ઈચ્છા કામ કરીએ સારા લોકોના કામ થયેલા કરીએ મજા મજા ખેડૂતોના હામી અને લડાયક નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના જીવનકાળ પર નજર કરીએ તો તેમનો જન્મ 8 નવેમ્બર 1958 જામકંડોરણામાં થયો હતો બીએ સુધી અભ્યાસ કરી વિઠ્ઠલભાઈએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ પદથી કરી હતી જે બાદ દાસની રાજકીય કારકિર્દીમાં સતત પક્ષકાલગીઓ ઉમેરાતી ગઈ હતી 1990 તેઓ ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા 2009 સુધી તેઓ ધારાસભ્ય તરીકે ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી ચૂંટાતા રહ્યા હતા આ દરમિયાન તેઓ રાજ્યના ખાણ ખનિજ સહકાર અને સિંચાઈ વિભાગના મંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા હતા 2009 કોંગ્રેસે વિઠ્ઠલભાઈ રાદડિયાને પોરબંદર લોકસભાની બેઠક પરથી ટિકિટ આપી અને વિઠ્ઠલભાઈ આ ચૂંટણીમાં બહુમતીથી ચૂંટાયા હતા 2014 ફરીવાર ભાજપે તેમને પોરબંદર બેઠક પરથી ટિકિટ આપી અને ત્યારે પણ વિઠ્ઠલભાઈ રાદડિયા બહુમતીથી ચૂંટાયા હતા નાદુરસ્ત તબિયતના કારણે તેમણે રાજકોટમાં યોજાયેલી લોકસભા ચૂંટણી લડવાની ના પાડી હતી વિઠ્ઠલભાઈ પોતાના સ્વબળે ગમે તે પક્ષની ટિકિટ પરથી ચૂંટાઈ આવવાની ક્ષમતા ધરાવતા લડાયક ખેડૂત નેતા હોય છેવટે તેમણે છોટે સરદાર તરીકે પ્રસિદ્ધિ મળી હતી તેઓ પોતાની ઉજ્જવળ રાજકીય કારકિર્દી દરમિયાન વર્ષ 2000 રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા વિઠ્ઠલભાઈ રાજકીયની સાથે સાથે સહકારી ક્ષેત્રમાં પણ સતત સક્રિય રહ્યા હતા સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં વિઠ્ઠલભાઈનો આજીવન દબદબો રહ્યો હતો તેઓ 1995 2018 સુધી બેંકના ચેરમેન તરીકે કાર્યરત હતા દેશમાં ખેડૂતોના કલ્યાણ માટે કાર્યરત સર્વોચ્ચ સંસ્થામાં નવી દિલ્હીની ઇફકોમાં વર્ષ 2014-2019 સુધી ડિરેક્ટર તરીકે પણ વિઠ્ઠલભાઈ રાદડિયાએ પોતાની ફરજ બજાવી હતી સૌરાષ્ટ્રમાં ખેડૂત નેતાઓના શૂન્યાવકાશના સમયમાં વિઠ્ઠલભાઈ લડાયક ખેડૂત નેતા તરીકે ઉપસી આવ્યા હતા વરસાદ ચાલુ છે અને વરસાદના માહોલની અંદર પણ ખેડૂતો પલળતા પલળતા આવી ગયા છે તેઓએ ખેડૂતોના વિવિધ પ્રશ્નો માટે આંદોલનો છેડ્યા હતા જેથી દાસની એક હાકલ પર સૌરાષ્ટ્રભરના ખેડૂતો ઉમટી પડ્યા હતા ઓફિસર ઉપર 302 લગાડવી જોઈએ ખેડૂતને મારે નહીં કહો સિંહે
તેમના પ્રયાસોના કારણે રાજ્યના ખેડૂતોને અકસ્માત વીમો આપવાની શરૂઆત કરાઈ હતી. આવા ખેડૂતોના હામી, છોટા સરદાર વગેરે જેવા લોક વિરોધોથી સન્માનિત થયેલા વિઠ્ઠલભાઈ કેન્સરની બીમારી સામે લડત આપીને અમેરિકા જઈને સારવાર કરાવીને રોગમુક્ત થયા હતા, જે બાદ સતત નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા થોડા વર્ષોથી વિઠ્ઠલભાઈએ સક્રિય રાજકારણમાંથી અવિપત થવાનો નિર્ણય કરીને સમાજ સેવાનો લેખ લીધો હતો.